ભુજના સંસ્કારનગર વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી રાત્રે ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ભુજના સંસ્કારનગર વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ સંસ્કારનગરમાં છેલ્લા થોડા દિવસથી રાત્રિના સમયે ચોરીના બનાવો વધી રહ્યા છે। ખાસ કરીને ચોકીદારો તેમજ પોલીસ બંદોબસ્ત રાખવા છતાં તસ્કરો જાણે ભયમુક્ત હોય તે રીતે ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે। આ અંગે સંસ્કારનગર પ્રગતિ મંડળના પ્રમુખ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી ચોરીના બનાવો વધ્યા છે અને આ અંગે પોલીસ તંત્રને બંદોબસ્ત વધારવા તેમજ હોમગાર્ડ ફાળવવા માંગણી કરી છે। આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં સીસીટીવી કેમેરા સહિતની સલામતીની વ્યવસ્થા ગોઠવવા સંદર્ભે પણ વિચારણા ચાલી રહી છે। રામદેવસિંહ જાડેજા તેમજ સંસ્કારનગરના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હમણાં થોડાક સમયથી સંસ્કારનગરની અંદર ચોરીના જે બનાવો બન્યા છે, અલગ અલગ શેરીમાં દરરોજ આમ ચોરી જોઈએ તો કે કોઈ લૂંટફાટ નથી, પણ ચોરી એવી પ્રકારની ઘરના તાળા તોડી, જે બંધ ઘર હોય છે અને એની અંદર કોઈ કોઈ માલ મતા નથી જતી, પરંતુ કોઈ ચોક્કસ રીતે ઘરના તાળા તોડીને ભય ફેલાવવાનો સંસ્કારનગરમાં કાર્ય થતું હોય એવું લાગી રહ્યું છે। અમે આ બાબતે સંસ્કારનગરના વિવિધ મંડળો જે સંસ્કારનગરની અંદર છે, મારુતિ પ્લોટ છે, પ્રસાદી પ્લોટ છે, સંસ્કારનગર પ્રગતિ મંડળ છે, મહિલા મંડળ છે, તમામ મંડળોના પદાધિકારીઓ સાથે મળીને એસપી સાહેબ પાસે ગયા હતા, રજૂઆત કરી કે ભાઈ આવી રીતે ઘણા સમયથી આવ્યું થાય છે। એસપી સાહેબે હકારાત્મક જવાબ આપ્યો અને અમને સિટી પોલીસના જે પીઆઈ સોલંકી સાહેબ છે એમની સાથે અમને મોકલ્યા અને સોલંકી સાહેબે પણ ખૂબ સારો પ્રતિસાદ આપી અને એ જ દિવસે એમને પેટ્રોલિંગ વધારી નાખી, બે હોમગાર્ડ્સ વધારી આપ્યા, જે અમારે એક તો સિદ્ધનાથ મહાદેવ જે કૈલાસનગર છે ત્યાં પહેલાંથી ચોકી પહેરો છે જ, એ ઉપરાંત બે બીજા વધારાના હોમગાર્ડ અમને આપ્યા। છતાં પણ હજી જે ચોરીના બનાવો છે એ થમતા નથી। હવે એ ચોરી છે એ ઘરફોડ ચોરીઓ છે, જેના નકુચા તૂટે સવારની અંદર બંધ ઘર હોય, એટલે મને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે જો ફેરી આવું હોય કે સવારે વહેલા જે આ બધા ફેરીઓ જે આવે છે, જેમ કે કચરા સફાઈવાળા, એ કાલે રાત્રે પણ એક વિડીયો આવ્યો છે જેમાં 4 વાગે રાત્રે એ પરિવાર સાથે ત્યાં કચરા વીણવા માટે આવી ગયા હોય, એટલે આવા લોકો પણ રેકી કરી અને કદાચ એના ગેંગવાળા હોય જે કામ કરતા હોય, જેને કાલ રાતે પકડાયા છે સોસાયટીવાળા અને પોલીસને પણ આપી દેવામાં આવ્યા છે। પણ એના વિશે મારે ચોક્કસ કહેવું છે કે અમે પણ બધાએ ખાલી પોલીસના સારે બેસી રહેવાથી નહીં ચાલે, કારણ કે સોસાયટી બહુ મોટી છે, જેમાં 10,000 જેવા 2,000 ઘરો છે અને 10,000ની વસ્તી જેવું ધરાવતો સંસ્કારનગર, મંગલમથી મંગલમ હોટલથી કરી પડદાપીઠ સુધી અને આ બાજુથી ગણેશનગર અને પાછળનો વિસ્તાર લાગે છે, તો આ વિસ્તારની અંદર અમારે કેમ વધારે એને સેફ કરવો એના માટે અમે વિચારણા કરી રહ્યા છીએ કે જેમ બેન્કર્સની અંદર દરવાજા લાગ્યા છે, એમ અમે પણ આ વિસ્તારની અંદર 25 જેવા દરવાજા લાગે એવો વિસ્તાર છે, એટલે વિચારી છીએ કે સોસાયટીના કેમેરા લગાવવા, દરવાજા બંધ કરવા, રાત્રિના બે રોડ ખુલ્લા રાખવા, આ પ્રકારનો સોસાયટીના તમામ સભ્યો અને ઘરોની એક મિટિંગ થઈ હતી એમાં વિચારવામાં આવ્યું છે, એટલે એના માટે અમે તાત્કાલિક બધા સાથે રહીને એવું કંઈક કરશું। પરંતુ અમારે હજી એક જે જરૂરિયાત છે તાતી, એ મંગલમ પાસે પોલીસ ચોકી જે પહેલાં હતી ભૂકંપ પછી એ બંધ થઈ ગઈ છે, એને તાત્કાલિક ચાલુ કરવાની અમે રજૂઆત પણ કરી છે અને સાહેબે કીધું મારી પાસે સ્ટાફ વધશે તો હું તમને કરી આપીશ, પણ હજી અમારી ઉગ્ર માંગણી એ છે કે ત્યાં એક ચોકી થાય તો થોડોક ભય રહે કે જે આ અવનવર બહારના જે લોકો આવી ગયા છે કે કદાચ એનું રજીસ્ટ્રેશન ન હોય અને અહીંયા ક્યાંક રહેતા હોય ઝૂંપડપટ્ટીમાં અને રાતે ચોરી, આ વિસ્તાર ક્રીમ વિસ્તાર છે ભુજનો સંસ્કારનગર, એટલે આવા સારા વિસ્તારની અંદર ચોરી થવાના બનાવથી લોકોમાં પણ ભય ફેલાવાનો છે, કારણ કે એ એકલા રહેતા હોય છે, જે બહેનો એકલા રહે છે એમને અત્યારે થોડોક વધારે ભય લાગવા માંડ્યો છે। એમને કીધું છે આપ ચિંતા ન કરો, અમે એમને એક અમારા નંબર પણ આપ્યા છે, અમારા જે આગેવાનો છે સોસાયટીના એ તમામના નંબર રાતે કરશો એના છે, પોલીસ સ્ટાફે પણ એમના નંબર આપ્યા છે, એમના જે અમારી મંગલમ સંસ્કારનગર સોસાયટી છે એના જમા એ વિસ્તારના જમાદાર છે મામદભાઈ, એમને પણ રાતે કીધું છે ગમે ત્યારે મને ફોન કરજો, સહયોગ તંત્ર તરફથી પણ સહયોગ મળી રહ્યો છે, પણ હજુ ચોરી થમતી નથી, એના માટે અમારે સૌને તાત્કાલિક ધોરણે હજી પણ એક બેઠકની જરૂર છે, અમે ટૂંક સમયમાં કરશું કે આના માટે શું વધારે કરી શકીએ। હું સંસ્કારનગર ભુજથી જ્યોતિ તારાની, સંસ્કારનગરમાં હમણાં ટૂંક સમયમાં કમસે કમ નહીં તો 15-1 ઘરના તાળા તૂટ્યા છે અને સતત સવાર થાય એટલે એક નવા ઘરનો ટાર્ગેટ સમજમાં આવે। અમે લોકોએ એના માટે અલગ અલગ જગ્યાએ લોકો FIR કરાવે એના માટે કરીને અમે ગ્રુપ કરી અને રોજ સવારે અલર્ટ નાખતા કે આજે કયા ફરિયામાં તાળો તૂટ્યો છે, તો લાઇનસર 1, 2, 3 પહેલાં લેફ્ટ સાઈડ, પછી લાઇનસર રાઇટ સાઈડ 1, 2, 3 લાઇનને ટાર્ગેટ કરવામાં આવ્યું, પછી ધીમે ધીમે 4th-5th લાઇન રોજ સવારના એક ઘરના તાળા તૂટે છે। અને આજે તો એ પણ અમે જોયું કે જ્યાં જ્યાં માર્કિંગ કરેલું છે KB એવો માર્કિંગ કરે છે અને એ માર્કિંગવાળા ઘરના તાળા તૂટે છે, તો
સૌથી પહેલાં અમે પછી બધાએ ગ્રુપ બનાવી અને જે પોલીસ સ્ટેશન છે એ ડિવિઝનમાં અમે એસપી સાહેબને મળ્યા. એસપી સાહેબે તરત જ પગલાં લીધા, પેટ્રોલિંગ પણ ચાલુ થયું, પણ એનાથી કંઈ ફેર ના પડ્યું. અને દિવસો દિવસ એ ત્રાસ એટલો વધતો જાય છે કે ગણેશ ચતુર્થી નીકળી રાઘવ દર્શન અને સરાઉન્ડિંગ જેટલા ઘર છે એ લોકો તો એટલા બી ગયા છે કે ગણેશ દર્શન પણ કરવા ન ગયા. અને હવે નવરાત્રિ આવી રહી છે તો ઘરે વૃદ્ધો એકલા હોય કે કોઈને કામસર બહારે જવું પડે, એક રાત પણ જો ઘર મૂકવું હોય તો હવે બહુ બીક લાગવા માંડી છે. અધૂરામાં પૂરું લોકોને સીસીટીવી વસાવવા માટે કીધું, હવે સીસીટીવી વસાવીએ આપણી સેફટી માટે, પણ ટેકનિકલ પણ એ લોકોને ખબર પડી ગઈ છે. આજે અમારા જ ફરિયામાં એક સીસીટીવી બંધ પડ્યું તો એના ઘરેથી વાઇફાઈ વાળો ચેક કરવા આવ્યું કે પર્પઝલી આવો એક થાંભલા ઉપર જે પેટી લગાવવામાં આવે છે એને ખેંચીને વાયર તોડવામાં આવ્યો છે. હવે ખેંચીને વાયર તોડે મતલબ સમજો કે હવે ટેકનિકલી બી એ લોકોને ખબર પડી ગઈ છે કે અહીંયા સેફટી છે અને એ સેફટીને તોડો જેથી સીસીટીવીના ફૂટેજમાં એ લોકો ના આવે. તો સત્વરે એવી માંગ થઈ છે કે એવા નક્કર પગડા લેવા જોઈએ જેથી કરીને સંસ્કારનગર પોશ એરિયામાં આટલું બધું ત્રાસ છે, એ લોકોએ તો એકજૂટ થઈને અમે લોકોએ બધું ઉજાગર કર્યું છે જેથી લોકો ચેતી જાય, પણ આગળ એ વધે નહીં ત્રાસ અને યોગ્ય પગલાં લેવામાં આવે એવી અમારી બધાની માંગ છે. હું મીના ઠક્કર સંસ્કારનગરની રહેવાસી છું. હમણાં થોડા સમયથી ચોરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે દર 2-3 દિવસ થાય અને એક એક ઘરના લોક તૂટતા હોય છે, પણ એ લોકોને એ બી ખબર ક્યાંથી પડી જતી હોય છે કે આ ઘરના રહેવાસી અહીંયા નથી અને આ એ જ ઘરને એ લોકો ટાર્ગેટ બનાવે છે. તો અમારી એવી માંગણી છે કે હજી પણ અમને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અથવા તો આગળ એમના ડીએસપી સાહેબ દ્વારા થોડીક અમને સલામતી આપે તો વધારે સારું રહેશે, કેમકે લોકોના મનમાં છે ડર બેસી ગયો છે એ બહારે નીકળી શકે. અને હજી તો નવરાત્રિની બી હજી સ્ટાર્ટિંગ થશે તો લોકો મનમાં વિચારી રહ્યા છે કે હવે અમારે શું કરવું, નવરાત્રિમાં જવું દર્શન કરવા કે ન જવું. તો એના માટે યોગ્ય પગલાં લેવાય એવી અમારી માંગ છે. હા, બંધ મકાનના તૂટ્યા છે અને આગળ એક મકાનમાં બહારનો લોક તોડ્યો ત્યાં સુધી જે ઘરના હતા એ જાગીને આવ્યા એટલે પછી એ લોકો ત્યાંથી નીકળી ગયા છે. અને પેટ્રોલિંગ થાય છે ત્યારે એ લોકો ખબર નહીં ક્યાંય જગ્યાએ હોય છે, પેટ્રોલિંગ પૂરું થાય એટલે વાપસ એ લોકો આવીને પાછા લોક તોડવાનું શરૂ કરી દે છે. પણ અમારે અહીંયા એ જ પ્રોબ્લેમ છે કે આ નવું મકાન છે એનામાંથી 2ના લોક તૂટ્યા, બોલો તો હવે અમને બીક તો ખરી કે નહીં. અને બધાને ક્યાંય જવું હોય તોય બધા બીએ છે, ક્યાંય 2 દિવસ અર્જન્ટ જવું પડે તોય લોકો બીએ છે કે હવે શું કરવું. તો હજી પણ અમારી થોડીક સુરક્ષા વધારો એવી બધાની આશા છે, અપેક્ષા કરીએ છીએ અહીં અમે કે થોડીક અપેક્ષા કરીએ કે હાલો હવે થોડુંક રક્ષણ મળે આપણને તો આવી બીકમાંથી નીકળી જવાય એમ.